ઉદયપુરના ટવા ગામના લોકો પીવાના પાણી માટે વર્ષોથી ટળવળી રહ્યા હતા। તેમની રજૂઆતો કોઈ સાંભળતું નહોતું, પરંતુ જ્યારે ટીવી 9 એ આ અંતરાળ ગામના લોકોની વ્યથાનો અહેવાલ રજૂ કર્યો તો તેની તુરંત અસર જોવા મળી, જ્યાં તંત્ર આખરે હરકતમાં આવ્યું અને 24 કલાકમાં તો ગામને પાણી પણ મળતું થઈ ગયું। વૃદ્ધા હોય કે બાળકીઓ, પાણી માટે રજડપાટ। સવાર પડે કે સાંજ, પાણી માટે વલોપાત। એક મિનિટ આ દ્રશ્યો હવે તમને જોવા નહીં મળે। કમસે કમ છોટા ઉદયપુરના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ટવા ગામમાં તો નહીં જ। વર્ષોથી આ ગામના લોકોને ઉનાળાના સમયે પીવાના પાણી અને સિંચાઈના પાણી માટે વલખા મારવા પડતા, પણ હવે TV9ના અહેવાલ બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે। આ સ્મિત જુઓ, આ હરક પાણી મળવાનું છે। વાત જરા વિગતે કરીએ તો શુક્રવારે TV9એ આ ગામના લોકોની પાણી માટે તરસતા હોવાની વ્યથા અહેવાલ થકી રજૂ કરી હતી, જેમાં એ દર્શાવાયું હતું કે મહિલાઓ અને બાળકીઓ દૂર દૂર જઈને પાણી ભરવા મજબૂર છે। ગામના લોકોને તેમના પશુઓ માટે પાણીની પણ ચિંતા હતી। ગામની નજીકથી હાફેશ્વર પાણી પુરવઠા યોજનાની લાઈન દાહોદ સુધી લઈ જવામાં આવી છે, તો આ ગામ નજીક છે છતાં તેમણે પાણી કેમ નહીં? તેમને પણ હાફેશ્વર યોજનાનો લાભ આપવામાં આવે તેવી ગામ લોકોની માંગ TV9એ અહેવાલના માધ્યમથી સરકાર સુધી પહોંચાડી, અને જુઓ તેનો ચમત્કાર। 24 કલાકની અંદર જ તંત્ર હરકતમાં આવ્યું અને અધિકારીઓએ ગામની મુલાકાત લીધી। એટલું જ નહીં, ગામના લોકોની પીવાના પાણીની તકલીફ દૂર કરવામાં આવી। ગામ લોકોની જે માંગ હતી એ હાફેશ્વર યોજનાની લાઈનમાંથી તાત્કાલિક ગામ લોકોને પીવાના પાણીની વ્યવસ્થા કરી આપી। સ્વાભાવિક જ પાણી મળતા જ ગામ લોકોની ખુશી કંઈક આ રીતે છલકાઈ અને તેમણે TV9નો આભાર વ્યક્ત કર્યો। તંત્રને પણ અમે ઘણી વખત રજૂઆતો પણ કરી, પણ તેનો ઉકેલ નહોતો આવતો। પણ અમને એવું લાગ્યું પછી કે આ જે TV9 છે એ TV9ને અમે જાણ કરવાથી TV9 અમારે ત્યાં આવ્યા અને ખરેખર અમારી સમસ્યા શું છે પાણીની એ ચોક્કસ માહિતી જાણીને એ લોકો સમાચાર પ્રસારિત કર્યા, અને એ સમાચાર પ્રસારિત કર્યા બાદ અમારા મોટાટવા ગામને પાણી મળતું 2 દિવસમાં મળતું થઈ ગયું। એ બદલ હું TV9નો ખૂબ ખૂબ આભાર માનું છું। પાણી છોડતા લોકોને પાણી મળતું થઈ ગયું, જે બદલ આખા ગામને બહુ ખુશી છે, અને આ વતી આખું ગામ જે TV9નો બહુ આભારી છે। ગામના લોકોની વ્યથાની TV9ને ઉજાગર કરતા નર્મદાનું પાણી પહેલી વખત ગામ સુધી પહોંચ્યું। ગામમાં પાણી આવી જતા ગામ લોકોમાં અનેરી ખુશી જોવા મળી રહી છે। જેઓ બૂંદ બૂંદ પાણી માટે તરસતા હતા ત્યાં આજે પીવા માટે પૂરતું પાણી મળી રહ્યું છે, એનો આનંદ આ ગામની મહિલાઓના ચહેરા જ કહી આપે છે। અમારા નાના બાળકોને પાણી ભરવા જવું પડતું હતું, સ્કૂલમાં જઈ ના શકે, ટાઈમ વેસ્ટ થતો હતો, તો હવે એને એ પ્રોબ્લેમ થોડો દૂર થયો છે। TV9 ગુજરાતીએ અમારું જે દુઃખ હતું તે પ્રસિદ્ધ કર્યું, અને એ અધિકારીઓ આવીને તપાસ કરી અને જોયું, અને અમે એનો જે અમારું પાણીનું સમસ્યા હતી એ દૂર થઈ, એનાથી અમે ખુશ છીએ। તંત્રમાં વારંવાર રજૂઆત બાદ પણ ગામના લોકોનું દુઃખ તંત્રના અધિકારીઓ સમજવાને અસમર્થ હતા, પરંતુ આ કપરા સંજોગોમાં TV9 ગામ લોકોના સંકટમાં તેમની સાથે ઊભો રહ્યો અને તેમની સમસ્યા ફિકર આપનીમાં ઉજાગર કરી, અને પરિણામ તમારી સામે છે। મહિલાઓ, વૃદ્ધો, બાળકો અને પશુઓની પણ પાણીની તકલીફનો હવે અંત આવી ગયો છે। કમાટ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું આ જે ટવા ગામ છે, એ ટવા ગામના લોકો પીવાના બૂંદ બૂંદ પાણી માટે ટળવળતા હતા, પીવાના પાણી માટે રઝળપાટ કરતા હતા। તે વ્યથા TV9 દ્વારા પ્રસારિત કરતા જ તંત્ર હરકતમાં આવ્યું અને તાત્કાલિક યુદ્ધના ધોરણે આ ગામના લોકોને જે પીવાના પાણી માટેની વર્ષોની સમસ્યા હતું તેને નિવારણ લાવ્યું। પહેલીવાર કહી શકાય તે ગામના લોકોને નર્મદાના નીર મળ્યા છે, જેને લઈને આ ગામના લોકોની અંદર અનેરી ખુશી જોવાઈ રહી છે, અને ગામના લોકો TV9નો આભાર પણ માની રહ્યા છે।
મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર.